તો સુરત લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવાર સુરેશ પલસાડાનું ફોર્મ રદ થતા કોંગ્રેસ પક્ષે રોષ વ્યક્ત કર્યો હતો, જેમાં કોંગ્રેસ પક્ષ લીગલ સેલના એડવાઇઝર બાબુભાઈ માંગુકિયાએ જણાવ્યું હતું કે સત્તા પક્ષ કોંગ્રેસના ઉમેદવારોને અને ટેકેદારોને પૈસા પડાવીને બેસાડી દેતા હોય છે, ત્યારે બીજેપી પક્ષના લોકો ગભરાઈ ગયા છે. સુરત લોકસભાના ઉમેદવાર કોંગ્રેસ પક્ષના નિલેશભાઈ કુંભાણીનો ફોર્મ આજે રાજરોજ રદ થયો છે. સાથે સાથે જે ડમી ઉમેદવાર હતો સુરેશભાઈ એમનો બી ફોર્મ રદ થયો છે. ત્યારે આપણી સાથે બાબુભાઈ માંગુકિયા છે, એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીએ કે અત્યારે જે ફોર્મ રદ થયું છે એને લઈને કોંગ્રેસ પક્ષ શું કહી રહી છે. જી, અત્યારે જે ફોર્મ રદ થયો છે એને લઈને કોંગ્રેસ પાર્ટી કેવી રીતે, અમે ઓર્ડરની કોપી ઓલરેડી દિલ્હી મોકલી આપી છે અને ત્યાં અમારી લીગલ ટીમ કામ કરી રહી છે અને એ લોકોના જે સૂચનાઓ આવશે કે હાઈકોર્ટમાં પિટિશન કરવી છે કે સુપ્રીમ કોર્ટમાં કરવી છે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. જે આજરોજ કેવા પ્રકારની દલીલો કરવામાં આવીને કેવી રીતે દલીલો થઈ છે, આજરોજ દલીલો જે કરવામાં આવીને તો બહુ વિસ્તારપૂર્વક આપણે ચર્ચાઓ કરી, તેમ છતાં ફરી તમને કહી દઉં શોર્ટમાં કે એમણે જે ગઈકાલે નાટ્યાત્મક રીતે નાટકીય રીતે જે કહીએ કે અમારા 4 ટેકેદારોને કલેક્ટર સમક્ષ રજૂ કર્યા, હવે એ જ્યારે રજૂ કર્યા ત્યારે તો અમારું ફોર્મની કોઈએ એને જોવા માગ્યું હોય એવું તો બન્યું નથી, ઇન્સ્પેક્શન કોઈ લીધું જ નથી, તો એને ખબર ક્યાંથી પડી ગઈ કે આ 4 નામ અમારા ટેકેદારોના છે. પ્લસ એમણે વાંધો રજૂ કર્યો એ પહેલાં તો એમની પાસે સોગંદનામા હાજર હતા અને એમ કીધું કે આ અમે જે વાંધો લીધો એના સમર્થનમાં આ 4 જે વ્યક્તિઓ છે અહીંયા તમારી સમક્ષ હાજર છે, તો તમે કલેક્ટર ઓફિસમાં તો કોઈને પરવાનગી આપતા નથી તો 4 જણા ઉપર કેવી રીતે આવી ગયા. આ બધું બતાવે છે કે આ પ્રી પ્લાન હતું, એક નાટકની સ્ક્રિપ્ટ પહેલેથી લખાઈ ગયેલી હતી અને શાસક પક્ષને આ નાટકની સ્ક્રિપ્ટ જે લખેલી હતી એનો અંત પણ એને ખબર હતી અને જે અંત આજે જાહેર થઈ ગયો. એણે જે કાયદાની જોગવાઈ હોય એ કાયદાની કોઈ જોગવાઈને અનુકૂળ કોઈ પણ પગલાં લીધા નથી. આ રીતે ઇન્કવાયરી ન થાય. એક માણસ કહેશે કે મારી સિગ્નેચર નથી, બીજો માણસ એમ કહે કે આ તારી જ સિગ્નેચર છે, તો બેમાંથી કોને સાચો માનવો એ બંનેને વિટનેસ બોક્સમાં લાવવા પડે અને એની પૂરેપૂરી તપાસ થવી પડે. એ સ્કોપ અત્યારે ન હોય અને જો ઇન્કવાયરી કરવી હોય તો ફૂલ ફ્લેજ ઇન્કવાયરી કરવી પડે. આ વાતમાંથી કલેક્ટર પડ્યા નથી એટલે એ ઇલેક્શન કમિશન શાસક પક્ષના ખૂબ મોટા દબાણમાં હોય અને શાસક પક્ષ આ ચૂંટણી હારી જવાની દેખાતું હોય અને એને બીક હોય, ચૂંટણી લડી શકાય તેવી સ્થિતિ ન હોય, આવું એક ગંદુ પ્રકરણ પગલું ભરે અને લોકશાહીનો ધ્વંસ કર્યો છે, લોકશાહીનું અપહરણ કર્યું છે, આ લોકશાહી ઉપર બળાત્કાર છે. જે આજરોજ જે રીતે લીગલ સેલ દ્વારા દલીલો કરવામાં આવી છે, દલીલો કેવા પ્રકારની હતી અને દલીલોની સુનવાઈ કરવામાં આવી છે કે નહીં? અરે આ જે મેં કીધું એ જ લીગલ સેલમાં હું જ હતો ને, મેં જ દલીલો કરી છે ને, આજે દલીલો કરી એ જ તમને બતાવું છું કે આ દલીલો હતી કે તમારા સ્કોપ ઓફ ઇન્કવાયરીમાં આવતું નથી અને તમે એકને માનો ને બીજાને માનો એવું ન શકે, તમારે બંનેને વિટનેસ બોક્સમાં બોલાવવા પડે અને આ તમે ન બોલાવો ને તમે એટલી તો વાત કરો કે આનું અપહરણ થયું છે કે નથી થયું. અમે તમને કહીએ છીએ, મીડિયાને કહીએ છીએ, પોલીસમાં અરજી આપીએ છીએ, પોલીસ કમિશનરમાં અરજી આપીએ છીએ કે આ 5 જણાનું અપહરણ થયું છે. જો તમે માનો છો કે ભારતીય જનતા પક્ષ કહે છે કે કોઈનું અપહરણ નથી થયું, અમને સ્વેચ્છાએ નિવેદન આપ્યું છે, તો બોલાવો ને તમે કલેક્ટરમાં, શું કામ બીવો છો? અમે ખોટી ફરિયાદ આપી છે તો અમારી સામે પ્રોસિક્યુશન કરો ને કે તમારી આ ફરિયાદ ખોટી છે. હવે બધા નાટકો થશે, અત્યારે ફોર્મ રદ થયું ત્યાં સુધી પોલીસ શાંતિથી બેઠી હતી, હવે કહે છે તમારી ફરિયાદ ખોટી છે, હવે આવી જશે કે આ જો અમે આ લોકોએ કોઈનું અપહરણ નહોતું થયું. આ એક લખાયેલો નાટકનો ભાગ હતો, એનો પડદો પડી ગયો છે. નિલેશભાઈ હાઈકોર્ટ માટે પણ સુરતથી નીકળી ગયા છે, તો આગળની રણનીતિ કેવી રહેશે? એ હાઈકમાન્ડ નક્કી કરશે, એ હું તમને અત્યારે શું કરશે મને ખબર નથી, હું તમને નહીં કહું. કોંગ્રેસ પાસે હવે આગળ લડત આપવાના કેટલાક મુદ્દાઓ હજુ છે? આ જ મુદ્દાઓ છે અમારે કે આ રીતે ફોર્મ રદ જ ન થાય. આજે આ રીતે ફોર્મ રદ થાય તો કાલે આજે નું કર્યું, કાલે તમને જેટલી 5-25-50 સીટો કરવાનું છું, ટેકેદારોને 5-25 લાખ રૂપિયા આપી દેવાના, આપીને ધમકાવીને એના એને કહેવાનું કે તારી સહી નથી લખી દે એટલે વગર ચૂંટણી જીતી જવાનું. આ લોકશાહી નથી, આ તાનાશાહી છે. તમે એમ કહેવા માંગો છો કે નિલેશભાઈ બી પૈસા લઈને બેસી ગયા છે? નિલેશભાઈ પૈસા લઈને નથી બેઠા, એના ટેકેદારોને દબાવીને એને નિલેશભાઈ પૈસા લઈને બેસી ગયા તો નિલેશભાઈ લડવાના આવે. જી,
જી બિલકુલ, વાત કરવામાં આવે તો જે રીતે ફોર્મ રદ કરવામાં આવ્યા છે તે રીતે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓમાં એક રોષ જોવા મળી રહ્યો છે, અને સાથે સાથે જે આગળની રણનીતિ છે એના માટેની બી આગળ પિટિશન દાખલ કરવાની તૈયારી દાખવી રહ્યા છે. કેમેરામેન રાહુલ આયરે સાથે આનંદ ગુરવ, સુરત. ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી.